ભાવનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ ડામવા અને વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગરની એસપી કચેરીના તાલીમ ભવન ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં રેન્જ આઈજી ગૌતમ પરમાર, એસપી ડૉક્ટર રવિન્દ્ર પટેલ, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસપી ડોક્ટર રવિન્દ્ર પટેલે ઉપસ્થિત લોકોને વ્યાજખોરોના ચક્કરમાં ફસાયા હોય તેવા લોકોએ ભયમુક્ત બની પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં સ્પેશિયલ ડેરનું આયોજન આ બાબતે કરવામાં આવી રહ્યું છે, જેમાં ગેરકાયદેસર વ્યાજ વટાવવાનો જે ધંધો કરતા હોય એમના ઉપર વધુમાં વધુ અસરકારક કાર્યવાહી કરીને જે પણ આ પીડિત લોકો છે એમને ન્યાય મળે એ માટે મદદ કરવી. ભાવનગર જિલ્લામાં ગયા વર્ષે 11 ગુના આવા દાખલ થયા હતા, પરંતુ મને આશા છે કે 11 થી વધારે આવા પીડિતો હશે જે ક્યાંક ને ક્યાંક સમાજના પીતે કે સમાજના ડરમાં ક્યાં તો જે નાના મોટા વ્યક્તિ છે એમના પીતમાં પોલીસ પાસે આવતા નથી. લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પૈકી 8 જેટલી વ્યક્તિઓએ આઈજીને રજૂઆત કરી હતી. લોકસંવાદ કાર્યક્રમના આયોજન અંગે આઈજી ગૌતમ પરમારે માહિતી આપી હતી. ત્રાસથી ઘણા લોકો આત્મહત્યા કરવા પણ મજબૂર બને છે અથવા તેમને આર્થિક રીતે પણ પાયમાલ થાય છે, એના માટે એક જાગૃતિનો ભાગરૂપે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લોકસંવાદમાં અત્યારે 8 જેટલા લોકોએ પોતાની રજૂઆતો કરી છે કે વ્યાજના કારણે તે લોકો કેવી રીતે પરેશાન થઈ રહ્યા છે, અને તમામની અત્યારે અરજી અમે લઈ રહ્યા છે. સાથે સાથે ટૂંક સમયમાં દરેકે દરેક જગ્યાએ દરેક પોલીસ સ્ટેશન લેવલે પણ અમે આ પ્રકારના પ્રોગ્રામો કરવાના છે, અને જે લોકો ડરના કારણે પણ બહાર નથી આવતા તેમને પણ અમે નક્કી કર્યું છે કે તેમના ઘરે પણ અમે જઈશું. ઘણા સામાજિક આગેવાનો પણ આવ્યા હતા, એમણે પણ રજૂઆત કરી હતી કે પર્ટિક્યુલર કેટલાક મહોલ્લાઓમાં પણ આ પ્રશ્નો વિકટ બને છે. અમે જો એ લોકો નહીં આવી શકે તો અમે જાતે પણ આ મહોલ્લાઓમાં મહોલ્લા મિટિંગો ગોઠવવાની વિચારણા કરી રહ્યા છે. સાથે સાથે જે લોકો પોતે અહીંયા રૂબરૂ નથી આવી શકતા એ લોકો માટે ઇમેલની વ્યવસ્થા તો છે જ, પણ સાથે સાથે અમે નંબર પણ ડિક્લેર કર્યા છે મારા અને એસપીશ્રીના કે તમે વોટ્સઅપ ઉપર પણ અમને મોકલી શકો છો, એસએમએસ પણ મોકલી શકો છો, ઓફિસે પણ આવી શકો છો અને ફોન પર પણ તમે અમને જણાવી શકો છો કે આ પ્રકારની જો પરિસ્થિતિ હોય અને જો તમે ત્રસ્ત થયા હોય તો જાહેર જનતાને પણ આપના માધ્યમથી આ મેસેજ પહોંચે જરૂરી છે. ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તાર તેમજ મહોલ્લાઓમાં લોકસંવાદ કાર્યક્રમો યોજી વ્યાજખોરી કરતા લોકો વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે.